તો હનુમાનજીના આશીર્વાદ સર્વ ઈચ્છા પૂરણ કરવાનો માર્ગ છે. તેમના આશીષ મળે તો જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય, ત્યારે આપણે પણ સંકટ દૂર કરનારા અને દરેક ભીડને ભાંગનારા એવા હનુમાનજીનું સ્મરણ કરીએ અને તેમના દર્શન માટે જઈએ અમદાવાદના મારુતિધામ. હનુમાનજી સામે નતમસ્તક થઈ તેમના સ્તુતિગાન કરી તેમના આશીર્વાદ મેળવીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી બરનઉ રઘુબર બિમલ જસુ જોદાયકુ ફલ જા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. અર્થાત જ્ઞાન અને ગુણોના સાગર હનુમાનજીનો જય જયકાર હો. ત્રણેય લોકમાં કીર્તિમાન મારુતિ નંદન આપનો જય હો. ભક્તોના તમામ કષ્ટો હરનાર કષ્ટભંજન દેવનો મહિમા અપરંપાર છે. કળિયુગમાં જાગૃત દેવ તરીકે પૂજાતા હનુમાનજીના અનેક દિવ્ય મંદિરો આવેલા છે અને આવું જ એક પવિત્ર ધામ અમદાવાદ શહેરમાં પણ આવ્યું છે. શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા મારુતિ ધામમાં હનુમાનજીની અદ્ભુત અને અલૌકિક મૂર્તિના દર્શન કરી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે. દાદાનું આ દિવ્ય ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને મોટી સંખ્યામાં ભક્તોની ભીડ આ મંદિરે ઉમટે છે. આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદાનો એટલો પ્રતાપ છે કે મુખ્ય માર્ગથી પસાર થતા તમામ લોકો આ સ્થાને રોકાઈને દાદાના દર્શન કરવા પ્રેરાય છે. धाम मंदिर में मैं मंगलवार और शनिवार रेगुलर आती हूँ. इस प्रांगण में आकर मुझे बहुत ही सुकून मिलता है और ये यहाँ की जो मूर्ति है हनुमान दादा की वो बहुत सिद्ध मंदिर है और यहाँ जो भी आप मान्यता मानते हैं वो जरूर पूरी होती है. तो ये मंदिर काफ़ी समय से मतलब यहाँ दर्शनार्थी आते हैं और वैसे रेगुलर आते हैं, बट मंगलवार और शनिवार ज़्यादा भीड़ होती है क्योंकि यहाँ की मान्यता ऐसी है कि जो भी यहाँ मनौती मानता है उसको वो सच्चे दिल से मानो तो वो पूरा होता है. મારુતિ ધામ મંદિરમાં મંગળવાર અને શનિવારના દિવસે ભક્તોની ભારે ભીડ રહે છે. મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિને સુંદર આભૂષણો સાથે શણગારવામાં આવે છે. દર્શને આવતા ભક્તો મનમોહક મૂર્તિને જોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. મંદિરમાં સવારે અને સાંજે હનુમાન દાદાની આરતી ઉતારાય છે અને આરતીના દર્શન કરવા પણ ભક્તો ઉમટી પડે છે. કહેવાય છે કે હનુમાનજી દાદા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાના મંદિરો પણ આવેલા છે. હનુમાનજી દાદાની સાથે અહીં શનિદેવ મહારાજ, શ્રી ચંદ્રેશ્વર મહાદેવ અને શ્રી ચંદ્રેશ્વરી માં ભવાની પણ બિરાજમાન છે. દૂર દૂર થી ભક્તો અહીં આવી દેવ દેવીઓના દર્શન અત્યારે સ્ટડી ના રિલેટેડ મારે બધી જે એક્ઝામ નું રિઝલ્ટ છે આ તે છે એ બધું અત્યારે મારે એકદમ વ્યવસ્થિત ચાલે છે. અત્યારે પોતાની જે મનોકામના પૂરી થાય છે એટલે દર્શનાર્થીઓની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. એ દિવસે સવિશેષ હોય છે, પણ હનુમાન જન્મ મહોત્સવ વખતે અમે અહીંયા જે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ એમાં લગભગ 5,500 થી 6,000 માણસો પ્રસાદનો લાભ લે છે વિના મૂલ્યે. બાળકોને જ્યારે રાત્રિના સમયે ભય લાગે ત્યારે હનુમાન ચાલીસાના જાપથી એ ભય દૂર થાય છે. એટલે જ કદાચ બાળકોને પણ હનુમાન દાદા અતિપ્રિય હોય છે. સંકટ મોચન એટલે તમામ પ્રકારના સંકટોનો નાશ કરનાર. આ મંદિરમાં પણ ભક્તો એ જ આશે આવે છે અને જે કોઈ પણ ભક્ત શ્રદ્ધા સાથે આવે છે હનુમાનજી તેમની બધી મુશ્કેલીઓ દૂર કરતા હોવાની માન્યતા છે. બળ બુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવ એટલે હનુમાનજી.
તેમને નિશ્રામાં પહોંચીને ભક્તો દિવ્યતાની અનુભૂતિ કરે છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.